गुड मॉर्निंग फ्रेंड्स, हूँ श्रेयंस सर, शुभम स्कूल वती आपनु स्वागत करूँ छू। धोरण 12 मां विषय नामना मूल तत्वों पहला प्रकरण भागीदारी ना हिसाबों में टूका दाखला में छेली रीत रीत नंबर 7 व्याज सहित मळती रकम। व्याज सहित मळती रकम एटले शू? व्याज सहित मळती रकम, व्याज सहित शब्द छे एने आपणे जरा ઊંડાણપૂર્વક સમજવો પડે એટલે આપણને ખ્યાલ આવે કે વ્યાજ સહિત એટલે શું। વ્યાજ સહિત એટલે વ્યાજ પ્લસ નફો। આજે લેક્ચર નંબર 13 માં આપણે એનો અભ્યાસ કરવાનો છે। મિત્રો, તમને આ ટાઈપના દાખલા હશે ને એમાં ત્રણ ભાગીદારો હશે, એની મૂડી આપેલી હશે, વ્યાજનો દર આપેલો હશે અને સૂચના હશે કે કોઈ એક ભાગીદારને વ્યાજ સહિત આટલા મળે છે તો બાકીના ભાગીદારોને વ્યાજ સહિત કેટલા મળે। વળી પાછું એક વાર ક્લેરિફિકેશન, વ્યાજ સહિત મળતી રકમ એટલે શું? તો કે ભાઈ આમાં ત્રણ ભાગીદારો છે એની મૂડી આપેલી હશે, ત્રણેય ભાગીદારોને મૂડી પર વ્યાજનો દર કેટલો ગણવાનો એ દર આપેલો હશે અને કોઈ એક ભાગીદારને વ્યાજ સહિત કેટલા મળે છે એટલે એક ભાગીદારને વ્યાજ સહિત મળતા રૂપિયા આપણને મળી જાય તો મૂડીએ આપેલી છે અને વ્યાજનો દરે આપેલો તો એના ઉપર વ્યાજ ગણી નાખીએ અને વ્યાજ સહિતની રકમમાંથી વ્યાજ બાદ કરી નાખીએ તો વાહે વધે નફો હોય ને, કારણ કે વ્યાજ સહિત એટલે વ્યાજ પ્લસ નફો, આ બેયમાંથી હું વ્યાજ બાદ કરી નાખું તો વાહે હું વધે નફો, તો એ નફાની રકમ એક જણાની મળી જાય તો એના આધારે બાકીના બે ભાગીદારોની રકમ પણ મળી જાય અને આપણે એમાં એનું વ્યાજ ગણીને પ્લસ કરી દઈએ એટલે બધાની રકમ મળી શકે છે। પ્રેક્ટિકલી જોઈએ શું કહેવા માંગુ છું। માનો કે કોઈ એક પેઢીમાં એ બી અને સી ની મૂડી અનુક્રમે 5 લાખ, 3 લાખ અને 2 લાખ છે। ત્રણેય ભાગીદારોની મૂડી છે 5 લાખ, 3 લાખ ને 2 લાખ। મૂડી પર 10% વ્યાજ ગણાય છે એટલે પેઢી એને 10% લખે વ્યાજ આપવું પડશે। જો ભાગીદાર એ ને, પેલો ભાગીદાર કે જેની મૂડી 5 લાખ છે એને વ્યાજ સહિત રૂપિયા 1 લાખ મળતા હોય તો બાકીના બે ભાગીદારને વ્યાજ સહિત કેટલા મળે એવું આપણને પૂછ્યું છે। વળી પાછી આપેલી માહિતીને રિવાઇઝ કરી લઈએ। એ બી અને સી ની મૂડી અનુક્રમે 5 લાખ, 3 લાખ અને 2 લાખ છે। મૂડી પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણાય છે, ભાગીદાર એ ને વ્યાજ સહિત 1 લાખ રૂપિયા મળે છે અને બાકીના બે ભાગીદારને કેટલા રૂપિયા મળે વ્યાજ સહિત એટલે વ્યાજ પ્લસ નફો કેટલા મળે એ ગોતવાનું। હવે આમાં તમને નફા નુકસાનનું પ્રમાણ ક્યાંય આપ્યું નથી, મતલબ જો નફા નુકસાનનું પ્રમાણ આપેલું ના હોય તો આપણે શું સમજવાનું થાય? નફા નુકસાનનું પ્રમાણ સરખું છે એવું માનવાનું। 1932ના ભાગીદારી કાયદામાં એવું લખ્યું છે કે જો નફા નુકસાનના પ્રમાણની ચોખવટ ના હોય તો દરેક ભાગીદારને સરખા ભાગે નફો વહેંચવો, તો નફા નુકસાનનું પ્રમાણ અહીંયા 1:1 છે એવું માનવાનું થશે। નફા નુકસાનનું પ્રમાણ 1:1, રકમમાં નથી આપ્યું, આપણે માની લેવાનું કે 1:1 છે કારણ કે કાયદામાં એવું લખ્યું છે। ઓકે, હવે દાખલા ગણવાની શરૂઆત કરીએ। સૌથી પહેલા ત્રણેય ભાગીદારોના નામ એ બી અને સી। હવે ત્રણેય ભાગીદારોની મૂડી અનુક્રમે 5 લાખ, 3 લાખ અને 2 લાખ છે। તમને ચોખ્ખા શબ્દોમાં સૂચના આપી દીધી કે મૂડી ઉપર 10% વ્યાજ દેવાનું છે તો મૂડીનું વ્યાજ એ ગણાય જાય। આના 10% એટલે 50,000, આના 10% એટલે 30,000, આના 10% એટલે 20,000। રેડી?
હવે આપણને આપેલી છે કે ભાગીદાર એ જે છે અવળવા એને વ્યાજ સહિત એક લાખ મળે છે એટલે વ્યાજ સહિત એટલે વ્યાજ પ્લસ નફો મતલબ કે ભાગીદાર એને વ્યાજ પ્લસ નફો બરાબર એક લાખ મળે તો એમાંથી એનું વ્યાજ તમે બાદ કરી નાખો ઉડું આ વ્યાજ મેળવ્યું ને આપણે એમાંથી બાદ કરી નાખો તો વાહે વધે શું હોય નફો હોય ને માઇનસ એનું વ્યાજ 50,000 તો વાહે 50,000 રૂપિયા વધારે શું હોય તો કે એનો નફો હોય બસ કથા પૂરી થઈ ગઈ એનો નફો 50,000 રૂપિયા છે અને નફા નુકસાનનું પ્રમાણ 1:1 છે એનો મતલબ કે જો એ ભાગીદારને 50,000 નફો મળતો હોય તો બી અને સી નહીં 50,000 નફો મળે ને તો ભાગીદાર બીને કેટલા મળે ભાગીદાર બીને વ્યાજ સહિત મતલબ કે વ્યાજ પ્લસ નફો હવે એનો નફો છે 50,000 અને વ્યાજ છે 30,000 50,000 પ્લસ 30,000 મતલબ કે 80,000 ભાગીદાર બી ને વ્યાજ સહિત 80,000 મળે સી ને ભાગીદાર સી ને વ્યાજ સહિત એટલે નફો કેટલો છે 50,000 અને વ્યાજ કેટલું છે 20,000 95,000 સિમ્પલ મિત્રો આ દાખલો બોર્ડમાં 3 માર્કમાં પૂછાય છે 3 માર્કમાં ખાઈ જવાના માર્ક છે 3 માર્કમાં પૂછાય છે આ દાખલો 3 માર્કમાં એટલે ખાસ કાળજી રાખજો સમજવામાં વળી પાછું એકવાર સમજાવું છું એ બી અને સી ની મૂડી અનુક્રમે 5 લાખ 3 લાખ ને 2 લાખ છે મૂડી પર 10% લખે વ્યાજ ગણાય છે એને વ્યાજ સહિત 1 લાખ મળે છે તો બાકીના ભાગીદારોનો વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે એ ગોતો વ્યાજ સહિત એટલે શું વ્યાજ પ્લસ નફો તો પેલા મૂડી લખીને મૂડી ઉપર વ્યાજ ગયું હતું તો 50,000 30,000 ને 20,000 10% છે એટલે 15% વધતો તો 15 × 5 = 75,000 આવું મગજ આયેલું કઈ 20% વધતો તો 1 લાખ ટૂંકમાં એ જે ટકા આપો એ ગણતરી કરવાની થાય બધાને તો વ્યાજ ગણ્યું તો કે ભાઈ આ એને 50,000 રૂપિયા વ્યાજ મળે તો કે વ્યાજ સહિત કેટલા મળે તો કે 1 લાખ તો વ્યાજ સહિતની રકમમાંથી વ્યાજ બાદ કરી નાખો એટલે વાહે વધે શું હોય નફો તો ભાગીદાર એનો નફો 50,000 રૂપિયા આવ્યો હવે એનો નફો 50,000 હોય તો નફા નુકસાનનું પ્રમાણ 1:1 છે એનો મતલબ કે એને 50,000 મળતા હોય તો ઓલા બે નહીં 50,000 જ મળતા હોય સાહેબ સાહેબ માનો કે એના નફા નુકસાનનું પ્રમાણ 1:2:3 આપવું હોત તો ગણતરી કરવાની થાય કે 1/50,000 તો 2 ભાગે કેટલા 1/50,000 તો 3 ભાગે કેટલા 1 લાખ ને 1.5 લાખ આવો એમાં એનું વ્યાજ પ્લસ કરવાનું થાય બીજું કાંઈ નથી રેડી તો 3 માર્કમાં દાખલો પૂછાય છે આ રીત નંબર 7માં ટાઈપ એ ટાઈપના દાખલા હતા બરાબર છે હજી એક ટાઈપ બી આવે છે એના વિશે પણ અભ્યાસ કરીએ ટાઈપ બી ની અંદર તમને નફા નુકસાનનું પ્રમાણ આપી દેવામાં આવશે અને એના આધારે કોમન નફા નુકસાનનું પ્રમાણ ગોતી નફાના ભાગ પાડવાના રકમ લખવું એટલે તમને થોડો વધારે ખ્યાલ આવશે નફા નુકસાનનું પ્રમાણ અને નફાની વહેંચણી પહેલી રીત જેવું જ નામ આપી દીધું આપણે ટાઈપ બી ને હવે એની રકમ લખીએ કે ભાઈ એ અને બી એ અને બી નું નફા નુકસાનનું પ્રમાણ 3:2 છે આગળ જ્યારે બી અને સી ના નફા નુકસાનનું પ્રમાણ
જ્યારે બી અને સી ના નફા નુકસાન નું પ્રમાણ એ 3:2 છે, જો પેઢીનો નફો રૂપિયા 1,90,000 હોય તો દરેકને મળતો નફો શોધો. હવે આ દાખલાનું સોલ્યુશન કરીએ. સૌથી પહેલા તો નફા નુકસાન નું પ્રમાણ અને નફાની વહેંચણી એમાં તમે જોઈ શકો છો કે 3 ભાગીદારો તો આપ્યા છે, પણ 3 ભાગીદારોને અલગ અલગ પ્રમાણ આપીને એબી બીસી અથવા એબી એસી, એસી બીસી એની અનુકૂળતા મુજબ પ્રમાણ આપ્યા છે. એટલે આપણે સૌથી પહેલા તો આ પ્રમાણને કોમનમાં 3 ભાગીદારોનું એક સરખું, હવે એ સમજવા માટે પહેલા હું તમને એક ઉદાહરણ આપું છું. માનો કે શ્રેયસભાઈની ઉંમર 40 વર્ષ છે, શ્રેયસભાઈની ડીંગલીની ઉંમર 10 વર્ષ છે અને શ્રેયસભાઈના પપ્પાની ઉંમર 80 વર્ષ છે. હવે આમાં હરખાવી તો ગમે ને ગમે એની હરખાય ને, આ બેને હરખા હોય તો પ્રમાણ આવે 1:4, આ બેને હરખા હોય તો પ્રમાણ આવે 1:2, આ બેને હરખાવી શકાય ને આ બેને હરખાવી શકાય, ગમે ને ગમે ની યાર હરખાવી શકાય, હરખામણી ગમે ની યાર થઈ શકે. પણ શું તમે મને આની સાથે સરખાવો અને આની સાથે સરખાવો તો મારું પ્રમાણ થોડું બદલાઈ જાય? મારું પ્રમાણ તો હોય એની જ રહેવું જોઈએ ને. શું આની યાર હરખાવો તો અલગ ઉંમરનો, ઓની યાર હરખાવો તો અલગ ઉંમરનો, એવું શક્ય છે? ના. તો શું કરવું? અહીંયા આપણે જોયું કે ભાઈ અહીંયા સરખામણી કરી તો 1:4 આવ્યું અને અહીંયા હરખામણી કરી તો 1:2 આવ્યું. તો અહીંયા મારી ઉંમર 4 ને અહીંયા મારી ઉંમર 1. તો હવે પહેલાં તો તમારે એનું કોમન પ્રમાણ કાઢવું પડે. કોમન પ્રમાણ કાઢવા માટે શું કરવું? તો કે ભાઈ મારી ઉંમર 40 છે એ તો ફાઇનલ છે, બરાબર છે. પછી એને આની યાર હરખાવો કે આની યાર હરખાવો, મારી ઉંમર તો 40 ની 40 જ રહીએ, બરાબર. હવે 1:4 અને 1:2 આ કોમન બાબત આવી. તો તમે જ્યારે મારી ઢીંગલી સાથે મને સરખાવ્યો તો મારું પ્રમાણ હતું 1:4, તો મારો ભાગ 4 આવ્યો ને. જ્યારે અહીંયા મારું પ્રમાણ છે 1:2, મારી ઉંમર તો જે છે એ જ રહેવાની છે. તો તમારે સૌથી પહેલાં તો આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. આપણે અહીંથી કાઢી નાખીએ, પહેલાં આ બેયનો ગુણાકાર કરી દેવાનો. આ બેયનો ગુણાકાર કરો એટલે મારા ભાગમાં કેટલા આવે તો 4. હવે અહીંયા 4 કેવી રીતે આવ્યા? તો કે આ એકડાને મેં 4 વડે ગુણ્યા ને એટલે 4 આવ્યા. તો હું ખાલી એકડાને 4 વડે ગુણું તાલે? મારે આને 4 વડે ગુણવું પડે ને. તો 4 2 ને, તો હવે તમારે આ બેયનો ગુણાકાર કરવાનો, 4 2 ને 8, નહીંતર તો અમારું પ્રમાણ બદલાઈ જાય ને. હવે 1:2 કયો, 4:8 કયો, બેયનો મતલબ તો એક જ થાય ને. 1:2 કયો કે 4:8 કયો, મેં 2 ને 4 વડે ગુણ નાખ્યા તો 4 2 8 થઈ ગયા, સમજાણું ને. હવે અહીંયા એ જ રીતે અહીંયા 4 હતા એને મેં 1 વડે ગુણ્યા એટલે 4 ના 4 રહ્યા. તો આને મારે 1 વડે ગુણવું પડે ને, તો પ્રમાણ શું આવ્યું? 1:4:8. સમજ પડી ગઈ? મારે પહેલાં તો બધાને એક લાઇનમાં ઊભા રાખવા પડે. એટલા માટે આપણું જે પ્રમાણ આપેલું છે એ બેયમાં પણ આ જ રીતે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. કે ભાઈ 3 ભાગીદારો છે, એ બી અને સી, જેમાં એ બી નું પ્રમાણ છે 3:2. મતલબ કે જો એને 3 રૂપિયા મળતા હોય તો બી ને 2 રૂપિયા મળે, બરાબર. હવે આગળ બી અને સી નું પ્રમાણ છે 3:2, મતલબ કે જો બી ને 3 રૂપિયા મળતા હોય સી ને પાછા 2 રૂપિયા મળે. આપણે તો હવે
ત્રણેયનું ભેગું કરવું પડે ને કે આને મળતા હોય તો અહીંયા આને આને કેટલા મળે, ત્રણેયનું ગણવું છે. તો શું કરવાનું? આગળ જે ફોર્મ્યુલા આપી એમ જ, પહેલાં આ બેનો ગુણાકાર, ત્રણ દુને છ, છ શું કામ આવ્યા? તો કે અહીંયા ત્રણ હતા ને એને મેં બે વડે ગુણ્યા, તો ત્રણને જ ખાલી બે વડે ગુણો એમ ન હાલે ને, આને બે વડે ગુણવા પડે ને. એટલે આ બેનો ગુણાકાર, બે દુને ચાર, ટપા પડ્યા. તમે ત્રણ જેમ બે કયો કે છ જેમ ચાર કયો, કાંઈ ફેર પડતો નથી. હવે અહીંયા એ જ રીતે વળી પાછું, અહીંયા બે હતા ને મેં છ મૂક્યા, તો ત્રણ વડે ગુણ્યા કહેવાય ને આને, તો મારે આને ત્રણ વડે ગુણવા પડે કે નહીં? તો વળી પાછો આ બેનો ગુણાકાર, ત્રણ તેરીને નવ. તમે ત્રણ જેમ બે કયો કે નવ જેમ છ કયો, મતલબ બેનો એક જ થાય, તો તમારું પ્રમાણ શું આવ્યું? નવ જેમ છ જેમ ચાર, ટપા પડ્યા. આ ચિત્ર ખાસ યાદ રાખવું પડે, ગોળ ચક્કર આની એરે આની એરે, એટલે તમારું નવ જેમ છ જેમ ચાર પ્રમાણ મળી. બસ હવે નવ જેમ છ જેમ ચારના પ્રમાણમાં 190,000 જેના ભાગ પાડી નાખો, એ બરાબર 190,000 ગુણ્યા નવના છેદમાં, નવ છ પંદર ને ચાર ઓગણી, ત્રણેયનો ટોટલ ઓગણી એક ઓગણી, મતલબ કે ભાગીદાર એને નફામાંથી રૂપિયા 90,000 મળવા પાત્ર છે. જોઈ શકો છો. આ જ રીતે બીની ગણતરી, બી બરાબર 190,000 ગુણ્યા છ ના છેદમાં ઓગણી, ઓગણી એક ઓગણી, છ દાણ 60, મતલબ આ ભાઈને 60,000. એવી જ રીતે ભાગીદાર સીની પણ ગણતરી, 190,000 ગુણ્યા ચારના છેદમાં ઓગણી. સાહેબ બધાના છેદમાં ઓગણી કાં? ત્રણેયનો ટોટલ છે યાર, બધામાં ઓગણી જ આવે ને છેદમાં. આ ભાઈનો નફો આવશે 40,000. તો મિત્રો, ખાલી બે જ સ્ટેપમાં દાખલો ગણાય છે ને, એના પણ ત્રણ માર્ક છે હો, કાચે કાચા ખાઈ જવાના. હા વિઝી, આ બેનો આ બેનો ને આ બેનો ગુણાકાર કરો, નફાના ભાગ પાડી દો, પ્રોબ્લેમ સોલ્વ. સોરી. તો મિત્રો, અહીંયા પ્રકરણ નંબર એક પૂરું થાય છે. હવે પછી જ્યારે આપણે મળશું ત્યારે નવા પ્રકરણ સાથે મળશું. હું તમને વધારે પ્રેક્ટિસ માટે આ સાતે સાત રીતના દાખલાઓની પીડીએફ બનાવીને મોકલીશ, જેની આપ વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરજો, અને ક્યાંય પણ અટકો તો આપ મને ગમે ત્યારે કોલ કરી શકો છો. ઓલ ધ બેસ્ટ. અસ્તુ.